નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ની અંદર ઉપચારાત્મક કાર્યપોથી ગુજરાતી વિષયમાં વીક 3 છે એના વિશેનો અનુલેખનની વાત કરવાની છે. તો વિડીયો અંત સુધી જોજો. દરેક આપણે પેરેગ્રાફ પ્રમાણેના પ્રશ્ન જવાબ પણ આની અંદર છે. પ્રવૃત્તિ સહિતના જે મહાવરાઓ છે દરેક મહાવરાઓ કરવાના છે. તો અગાઉ પણ ઘણા બધા મહાવરાઓ કરેલા છે, એના આધારિત બીજા ઘણા એવા મહાવરાઓ છે એ કરશું તો ગુજરાતી વિષયની અંદર ઘણો લાભ થશે. તો અનુલેખનની પહેલાં વાત કરશું, પછી પ્રશ્ન જવાબની. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડજો. શેર કરવાનું ન ભૂલ્યા અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અનુલેખન એટલે કે આપણે કોઈપણ વર્ણ, શબ્દ, વાક્ય કે ફકરો જોઈ અને વાંચી સમજી અને એ જ રીતે ફરીથી પાછો આપણે લખીએ, એમને અનુલેખન કહેવામાં આવે. ઉદાહરણ તરીકે એક આપ્યું છે, દાદા લખ્યું છે, બરાબર. તો એવી રીતના આ બધા શબ્દ નાના શબ્દથી શરૂઆત કરશું જેથી કરીને શબ્દ છે યોગ્ય રીતે આપણે લખી શકીએ, બરાબર. આવા શબ્દ છે એ યોગ્ય રીતે અનુલેખન કરવાના છે, જેમ કે પફ, કાગ, આલાપ, મન, ચાલ, વહાણ, તર, હાથ, રાજન. તો વાંચતા જવાનો છે ને લખતા પણ જવાના છે. એક એકવાર મિહિર, નિશ્ચિત, મુમુક્ષુ, ચાતુર્માસ, અધ્યાપક, વ્યવહારિક, કૌટિલ્ય, સૌભાગ્ય, પૌરાણિક, વાસ્તવિક, પરસ્પર, મૌખિક, નૈઋત્ય, અસ્વસ્થામાં, મ્યુનિસિપાલિટી, પ્રોસિદ્ધ, ભત્રુકા, અક્ષોહિણી, ઊંડિયામણ, સામુદ્રધુની, આશીર્વાદ, વૈવિધ્યપૂર્ણ, સમશીતોષ્ણ, આધ્યાત્મિક, સાહિત્યિક, સંસ્કૃતિ, સુવર્ણચંદ્રક, સિંધુ, સંક્ષિપ્ત, પંડિત, નિમંત્રણ, વ્યંજન, આંતરિક, ઝૂંપડું, નીલકંઠ. પછી એવી જ રીતના વાક્ય પણ લખશું વાંચીને. રમણ રમ, કરસન કલબલ ન કર, રામ વનવાસ ગયા, ભરત કાપડ કાપ, રોહિત નિશાળે જાય છે, ભૂમિકા સફાઈ કરે છે, કાશીમાની કૂતરી કરડે એવી નથી, પાઇલોટ આકાશમાં વિમાન ઉડાડે છે, ત્રિશૂળધારી શિવજી કોપાયમાન થયા, રસ્તો ઓળંગતા આગળ પાછળ જુઓ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. વિદ્યાર્થી મિત્રો, નિયમિત વાંચવું જોઈએ. ત્યાર પછી ઉદ્ગારવાળા વાક્યો છે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. અનસ દીકરા કેમ છે તને. પછી એવી જ રીતના આપેલ ફકરા છે એ એકવાર વાંચી અને ફરીથી લખીએ. જેમ કે પહેલો પેરેગ્રાફ છે, પર્વત પાછળ પાડો પડતા તે પરમ દિવસે પાદરમાં પડતા પડતા બચી ગયો. પાંચા કાકાએ પાડાને પ્રેમથી પાછો વાળ્યો, પરબતને હાશકારો થયો. બીજો ફકરો છે, વંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ ન આવી, સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. પછી ત્રીજો પેરેગ્રાફ છે, આપણા દેશ માટે કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે, તુલસીદાસજી પણ કહે છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. એવા પેરેગ્રાફ એકવાર વાંચી અને લખવાના છે. ત્યાર પછી ફકરો છે, બરાબર, એની અંદર ઘણી બધી ખાલી જગ્યાઓ છે. એ ખાલી જગ્યાઓ કાઉન્સમાં આપેલા શબ્દોના આધારે પૂરવાની છે. તો એની અંદર ક્યાં આવશે ખાલી જગ્યામાં જવાબ એના વિશેની પછી હમણાં ચર્ચા કરીએ છીએ, બરાબર. એક ફકરો આપણે જોઈ લઈએ પહેલાં. જેમ કે પહેલો પેરેગ્રાફ છે, વિદિશા નામના નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 સંતાન હતા. તેને સૌથી મોટો દીકરો કાશીમાં ભણતો હતો. તેની 3જા નંબરની નાની દીકરી યુવાન વયે વિધવા બની હતી. બ્રાહ્મણની આર્થિક સ્થિતિ સાવ નબળી હતી. તે ભિક્ષા યાચના કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે ભિક્ષા ન મળે ત્યારે ઘણીવાર આખા કુટુંબને ભૂખ્યા સૂઈ રહેવું પડતું. તે ગરીબ હોવા છતાં સોમાની અને પરોપકારી હતો. આ પેરેગ્રાફના આધારે પ્રશ્નો છે, એના પ્રશ્નો જોઈ લો, એના જવાબ શું આવશે એની હમણાં ચર્ચા કરીએ છીએ, બરાબર. તો એના જવાબ વિશેની આપણે ચર્ચા કરી લે કે એનો શું જવાબો આવે છે। તેમાં સૌપ્રથમ આપણે ફકરો વાંચીને કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસની અંદર આપેલા આ બધા શબ્દો છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરતા જઈએ। દરેક રંગની સાથે કોઈ ખાસ સંદર્ભ આપણા મનમાં સચવાયેલો હોય છે। શુભ ખાલી જગ્યા રંગને યાદ કરતા, તો શુભ શ્વેત રંગને યાદ કરતા ખાલી જગ્યા હિમાલયના ખાલી જગ્યા શિખરો યાદ આવે। સોનેરી હિમાલયના રૂપેરી હિમાચ્છાદિત શિખરો યાદ આવે। કાળો રંગ યાદ કરીએ તો આખી સૃષ્ટિને પોતાની ખાલી જગ્યા ચાદરમાં ખાલી જગ્યા દેતી, એમાં આવશે પોતાની હથેળીએ ચાદરમાં ઢબૂરી દેતી રાત્રિ યાદ આવે। નીલો રંગ ધરતી માતાના ખાલી જગ્યા પાલવની વહાલપ ભર્યા પાલવની યાદ અપાવે। તો લાલ રંગ શિશુની ખાલી જગ્યા અને પગના, લાલ રંગ શિશુની ઉન્નત અને પગના ખાલી જગ્યા ઉપસી આવતી, પગના અર્ક ઉપસી આવતી તંદુરસ્તીની યાદ અપાવે। ખાલી જગ્યા રંગ યાદ અપાવે સૂરજની, પીળો રંગ યાદ અપાવે સૂરજની, તો ખાલી જગ્યા રંગ યાદ અપાવે પતંગિયાની, ટીપકીવાળી રંગ યાદ અપાવે પતંગિયાની પાંખોની। ભૂરો રંગ મનમાં આકાશની અનંતતા ભરી દે છે, તો ખાલી જગ્યા રંગ યાદ કરતા આછો કથાઈ રંગ યાદ કરતા માટીની મહેકથી તરબતર થઈ જવાય છે। ખાલી જગ્યા રંગો ઉગતા સિંદુરિયો રંગો ઉગતા સૂરજની કિરણ સળીમાંથી બન્યો છે, અને ખાલી જગ્યા રંગ અને ખાલી જગ્યાની જગ્યાએ શ્વેત રંગ પ્રશ્નાચિહ્ન તારાઓના ખાલી જગ્યામાંથી બન્યો છે, તારાઓના રંગ સભરતામાંથી બન્યો છે। કદાચ સૃષ્ટિના બધા જ રંગભર્યા તત્વોની વચ્ચે છે રંગવિહીન જળ, જળ પોતાની રંગ વિષયક કોઈ જ ઓળખાણ નહીં, પણ બધા જ રંગો પોતાનામાં સમાવી લેવાની અદ્ભુત વિશાળતા। મેઘધનુષ્યના સાતેય રંગો, આ પાણીની કરામત, કોઈપણ રંગ પાણીમાં ઉમેરીએ પાણી પોતાની સંપૂર્ણ અસ્તિત્વથી તેને સ્વીકારી લે છે, જાણે કે પાણી ખાલી જગ્યા જ બની રહે, તળિયે જ બની રહે છે એની ખાલી જગ્યા, તળિયે જ બની રહે છે એની રંગવિહીનતા। આ રીતના દરેક ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે, બરાબર। ત્યાર પછી આપણે જે પેરેગ્રાફ વાંચ્યો હતો એ પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના જવાબ લખવાના હતા। એમાં પહેલો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, ગરીબ બ્રાહ્મણ કયા નગરમાં રહેતો હતો? તો ગરીબ બ્રાહ્મણ વિદિશા નામના નગરમાં રહેતો હતો। બીજું છે, તેને કેટલા સંતાનો હતા? તેને 4 સંતાનો હતા। ત્રીજું છે, કાશીમાં કોણ ભણતું હતું? કાશીમાં એક ગરીબ બ્રાહ્મણનો મોટો દીકરો ભણતો હતો। ચોથું છે, તેની ક્યાં નંબરની નાની દીકરી વિધવા બની હતી? તેની 3જા નંબરની નાની દીકરી વિધવા બની હતી। પાંચમું છે, બ્રાહ્મણ ગરીબ હોવા છતાં કેવો હતો? તો બ્રાહ્મણ ગરીબ હોવા છતાં સોમાની અને પરોપકારી હતો। આ રીતના પ્રશ્ન જવાબ છે એ લખવાના છે, દરેકના પ્રશ્નને જવાબ। પછી બીજા પેરેગ્રાફની વાત કરીએ। બીજો પેરેગ્રાફ છે, એક ગામમાં લાગ લગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો, એટલે કે સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો। લોકો ત્રાસી ગયા, તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું? ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ। આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું। નાના મોટા સ્ત્રી પુરુષ સહુ આવ્યા, એક નાની બાળકી પણ આવી, તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેને મશ્કરી કરી, વરસાદનું ઠેકાણું નથી અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે। ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, ના આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને, તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું। પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? એટલે વરસાદને આધારે જે કંઈ લોકો છે એ વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે લોકો ત્રાસી જાય છે અને ધર્મગુરુ પાસે જાય છે, ત્યારે ધર્મગુરુ એને સલાહ કરે છે પ્રાર્થના કરવા માટેની, અને બધા મેદાનમાં જઈને પ્રાર્થના કરવા લાગે છે। ત્યારે નાની બાળકી પણ સાથે આવી છે, એ પાછી પોતે છત્રી લઈને આવ્યો છે, ત્યારે કોક એની મશ્કરી કરે છે, ત્યારે બાળા એટલે કે છોકરી છે એ કહે છે કે તમે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાનું કહે છે, તો વરસાદ તો આવવાનો જ છે એટલે હું છત્રી લાવી છું, બરાબર। તો એ પ્રબળ શ્રદ્ધારૂપી આ ફકરાની અંદર બધું દર્શાવવામાં આવેલું છે। અને એમના આધારે જે પ્રશ્નો છે એના જવાબો શું આવશે એના વિશેની હમણાં ચર્ચા કરીએ છીએ, બરાબર કે એના જવાબો કઈ રીતે લખવા। પેરેગ્રાફની અંદર જે કાંઈ પ્રશ્નો છે એના પ્રશ્ન જવાબ જોઈ લઈએ। પહેલો છે, લોકો ધર્મગુરુ પાસે શા માટે ગયા? તો ગામમાં સતત 3 વર્ષ વરસાદ ન પડ્યો તેથી લોકો ધર્મગુરુ પાસે સલાહ લેવા ગયા। બીજું છે, ધર્મગુરુએ સલાહ આપી શા માટે? ધર્મગુરુએ બધા લોકોને વરસાદ માટે પ્રાર્થના કરવાની સલાહ આપી, કારણ કે બધા પ્રાર્થના કરીશું તો વરસાદ આવશે તેવી આશા હતી। ત્રીજો પ્રશ્ન છે, આખું ગામ ક્યાં ભેગું થયું હતું? તેમાં કોણ કોણ હતું? આખું ગામ છે એક ગામના મેદાનમાં ભેગું થયું હતું, તેમાં નાના મોટા બધા સ્ત્રી પુરુષ આવ્યા હતા। ચોથો પ્રશ્ન છે, ધર્મગુરુના પ્રશ્નનો બાળાએ શું જવાબ આપ્યો? તો બાળાએ ધર્મગુરુને જવાબ આપ્યો કે તમે જ શીખો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને તે જ કરવા આવ્યા છીએ તો વરસાદ આવશે, તેથી હું છત્રી લાવી છું। પાંચમો પ્રશ્ન છે, આ પ્રસંગમાં શેનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે? આ પ્રસંગમાં વરસાદ માટેની શ્રદ્ધાપૂર્વક પ્રાર્થનાનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે। ચલો એના પછીનો જે પેરેગ્રાફ છે એના વિશેની ચર્ચા કરીએ। ત્રીજો પેરેગ્રાફ છે, अनेक પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી, ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે। ત્યાં શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ। જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે, તેણે પાછા ફરવું જોઈએ। અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરીને મળતી નથી। મામ અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે, ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પડે પાછા નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે। અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો, એક ડગલું આગળ મૂક્યું। 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી, અશક્ય એવી મંજિલ પર હતી। તે ખૂબ ખુશ હતી। આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે। જીવનની કસોટીમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે। વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો હોય છે। તો અરુણિમાનો એક સંવાદ છે એ રજૂ કરવામાં આવેલો છે અહીં। તે જ્યારે એવરેસ્ટ પર જાય છે ત્યાં હિલેરી સ્ટેપ ઉપર પહોંચે છે અને શેરપા છે એને વાત કરે છે અરુણિમાને કે તેનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે તો તેને પાછું ફરી જવું જોઈએ, નીચે ઉતરી જવું જોઈએ। પણ અરુણિમા જુદું જ વિચારે છે કે એને આ સોનેરી તક મળી છે અને એની સાથે માં પણ એવી રીતના કહેતી હતી કે જ્યારે તમે એ રીતનો જે એકલો રહી જાઓ છો ત્યારે તમારે નિર્ણય તમારો પોતાનો જ લેવો પડે છે કે અહીંયા સુધી પહોંચી છે તો એક એક ડગ અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે ને તો એક ડગ આગળ હજી માંડી દઈ તો રસ્તો કંઈક મળી જશે। અને એવું જ થયું, એને થોડાક સમય પછી 1.5 કલાક પછી એવરેસ્ટની ટોચે પહોંચી ગઈ અને તે ખૂબ જ ખુશ હતી। અને ત્યારે એ કહે છે કે વિકલાંગ છે એ આવી રીતના કરી શકતા હોય, બરાબર। તો જીવનની દરેક કસોટીમાં નિષ્ફળ જનારા જે લોકો છે એને વિકલાંગ તરીકે એ કહેવા માગે છે કે દરેક લોકો છે પોતે જ્યારે હાર કબૂલીએ છે, પ્રયત્ન છોડી દે છે ત્યારે એ નિષ્ફળ જાય છે। એટલે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે, એના ઉપર વિજય મેળવવાનો કહે છે। આ જે પ્રશ્નો છે એના પ્રશ્નોના આધારે એના જવાબ શું આવી શકે છે એના વિશેની ચર્ચા કરી લઈએ, બરાબર કે આ જે પ્રશ્નો છે એના જવાબ કઈ રીતે લખવા। તો ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર પહેલો પ્રશ્ન છે, આપેલ ફકરામાં પ્રાણવાયુ માટે કયો શબ્દ વપરાયો છે? આપેલ ફકરામાં ઓક્સિજન શબ્દ છે પ્રાણવાયુ માટે વપરાયો છે। બીજો પ્રશ્ન છે, વિકલાંગ માટે અન્ય કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે? તો વિકલાંગ માટે હાર કબૂલી લેતા, પ્રયત્ન છોડી દેતા એવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે। પછી ત્રીજો પ્રશ્ન છે, જીવનની કસોટીમાં નિષ્ફળ જનારા માટે અરુણિમાનો શો સંદેશ છે? તો જીવનની કસોટીમાં નિષ્ફળ જનારા માટે અરુણિમાનો સંદેશ એ છે કે વ્યક્તિ વિકલાંગ ત્યારે બને જ્યારે તે પોતે હાર કબૂલી લે, પ્રયત્નો છોડી દે છે। વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે एना पर विजय मेळवવાનો होय छे। पछी चौथो प्रश्न छे फकरा में उपयोग में लीधेली अंग्रेजी शब्दों ने शोधीने लखवाना छे। तो अंग्रेजी शब्द एवा आव्या था हिलेरी स्टेप है, एवरेस्ट है, बोटल, ऑक्सीजन जेवा अंग्रेजी शब्दों तेमां पेरेग्राफ में आवे छे। अने पांचमो प्रश्न है पराजय शब्दनो विरुद्धार्थी शब्द थाय विजय। बराबर, विजय मेळवो। चलो हवे एना पछीना प्रश्नोनी चर्चा करीए। जेमां वाक्यों वाँचवाना छे अने भूल सुधारीने साचुं वाक्य फरीथी बनाववानुं छे। जेम के पहेलुं छे सिंह दरमा अने कीड़ी गुफामां रहे छे, तो वाक्य एवी रीतना थवुं जोईए सिंह गुफामां अने कीड़ी दरमा रहे छे। बीजुं छे हूँ रात्रे वहेलो उठीने सवारे वहेला सूई जाऊं छूं, तो एमां एवी रीतना थशे हूँ सवारे वहेलो उठीने रात्रे वहेलो सूई जाऊं छूं। त्रीजुं छे रीटा ईदना दिवसे दीप प्रगटावे छे, एमां थशे रीटा दिवाळीना दिवसे दीप प्रगटावे छे। चौथुं छे मुकेश ચોમાસામાં स्वेटर पहेरीने वरसादथी रक्षण मेळवे छे, तेमां आवशे मुकेश ચોમાસામાં रेनकोट पहेरीने वरसादथी रक्षण मेळवे छे। પાંચમું એમ છે કે ખેડૂત ખેતરમાં મોબાઈલનું વાવેતર કરે છે, તેમાં એવી રીતનું થવું જોઈએ ખેડૂત ખેતરમાં બીજનું વાવેતર કરે છે। છઠ્ઠું છે ટપાલી ખાનામાંથી ચમકતો સોનાનો હાર બતાવીને ઘડામણ કરવા લાગ્યો, તેમાં એવી રીતનું થવું જોઈએ સોની ખાનામાંથી ચમકતો સોનાનો હાર બતાવીને ઘડામણ કરવા લાગ્યો। સાતમું છે જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે ખેડૂત વાવણી કરીને ઢગલા કરી દે છે, તો એમાં એવી રીતનું થવું જોઈએ કે જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે ખેડૂત લણણી કરીને ઢગલા કરી દે છે। લણણી એટલે કાપણી કરવી, બરાબર। પછી પક્ષીઓએ ઘરના બારણા બંધ કર્યા ત્યારે માણસો ઉડીને માળામાં પહોંચ્યા, તો એવી રીતનું થવું જોઈએ કે માણસોએ ઘરના બારણા બંધ કર્યા ત્યારે પક્ષીઓ ઉડીને માળામાં પહોંચ્યા। नवमू है सफरजन ढोळीने सर काढीने રીપુ સાથે ખાવાની મજા કંઈક જુદી જ છે, તો સફરજન ધોઈને છાલ કાઢીને જીરું સાથે ખાવાની મજા કંઈક જુદી જ છે। 10મુ છે ઘીથી લથપથ ગરમ ગરમ પીઝા ચીઝ રોટલીની તોલે ના આવે, એમાં એવી રીતનું થવું જોઈએ ઘીથી લથપથ ગરમ ગરમ રોટલી ચીઝા પીઝની તોલે ના આવે। આ રીતના જવાબ લખવાના છે। તો આ દરેક વાક્ય છે આપણે વાંચી ભૂલ સુધારીને સાચું વાક્ય છે એ બનાવીને ફરીથી લખી લીધું છે આપણે। તો આ રીતના વ્યવસ્થિત રીતના મહાવરો કરશું તો આવનારા ધોરણની અંદર આપણે કંઈ મહાવરો દ્વારા જે જ્ઞાન મળેલું છે એ તમને આ ધોરણમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવું છે। તો આવા સતત મહાવરો કરતા જઈએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને દરેક વિદ્યાર્થી સુધી વિડીયો પહોંચાડો જેથી કરીને એ પણ મહાવરો કરતા થાય। સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા વિડીયો સતત તમને ફ્રી ઓફમાં મળતા રહે। તો જોતા રહેજો, આ વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહેજો। થેન્ક યુ વેરી મચ, ટેક કેર।